સુરત શહેરના વરાછા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજના આધારે દંડ ફટકારવાની ઘટનાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. ત્રીજી આંખનો ઉપયોગ ગુનાખોરી ડામવા માટે મુખ્યત્વે કરવાનો હોય છે, પરંતુ અહીંનો પોલીસ સ્ટાફ નિયમનો ભંગ કરનારને આડેધડ દંડ ફરકારી રહ્યો છે. આ પગલાને સુરતની કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અહીં સહી ઝુંબેશ હાથ ધરાઈ હતી. આજે અમે અહીંયા યોગી ચોક વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં સુવિધા છે ને એ દુવિધારૂપ બની ગઈ છે, એટલે એના વિરોધમાં અમે એક સહી ઝુંબેશનો પ્રોગ્રામ અને એક આ લોકોને એવું ટીખળ કરીને બતાવીએ છીએ કે તમારી અમને સુવિધાઓ કેવી દુવિધારૂપ થઈ ગઈ છે. આજે સીસીટીવી કેમેરા અહીંયા 50-60 હજારની વસ્તી હોય આટલા વિસ્તારમાં, ત્યારે ત્યાં એ લોકોને અહીંયા 30 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલતી હોય અને એવામાં આ લોકો એમ કહેતા હોય કે હેલ્મેટ પહેર્યું નથી, એના માટે એ લોકોને પહેલાં 100 રૂપિયા પછી સીધો 300 રૂપિયા એમ વારાફરતી દંડ આપવામાં આવે છે. તો આ એરિયામાં એટલા બધા દંડ સુકરા ફટકારવામાં આવે છે, ખાલી એક કેમેરામાં કેદ થઈ જાય એને આપણે એટલો મોટો દંડ ફટકારવામાં આવે, વારંવાર એનો જ દંડ ફટકારવામાં આવે અને એનાથી એની પબ્લિક ત્રાસ્ત થઈ ગઈ છે, ત્રાહિમામ થઈ ગઈ છે. એક અમારો એક ભાઈ છે, હીરાબાગના કેમેરામાં ઝડપાઈ ગયા હતા, એ એક સ્મશાને જતા હતા અને ત્યાં એ સ્મશાનમાં પણ જતા જતા પણ એમને દંડ ફટકારવામાં આવ્યો હતો. એમનો ફોન નંબર પણ છે 98247-66-140, એમનો ગાડી નંબર છે MKGJ5-4909, જયંતિભાઈ એમનું નામ છે. જો હવે સ્મશાને જતા હોય એમને પણ હેલ્મેટ પહેરીને જવું એવું આ કેમેરાની સિસ્ટમ અમને જણાવી રહી છે. તો હવે અમારે કઈ રીતે અમારે એવું અને શું કરવું એ કંઈ ખબર પડતી નથી. કેમેરાની સિસ્ટમ એટલા માટે હોવી જોઈએ કે અહીં કોઈ દિવસે કોઈ અઘટિત બનાવો ના બને અને અહીંયા ક્યારેય કોઈની બીજી જાનહાની મુશ્કેલી હોય એવું કંઈક થતું હોય એ કેમેરાની કેદમાં આવે તો એનો કઈ રીતે ઉપયોગ કરો એ બધું કેમેરાની સિસ્ટમ આવવું જોઈએ, નહીં કે ખાલી અહીંયા ટ્રાફિક સમસ્યાઓ પણ ઘણી છે. કેમ એ કેમેરાની સિસ્ટમમાં નથી દેખાતી, જ્યારે કેમ આ જ એક દેખાય છે, ખાલી એના ઉપર દંડ ફટકારવામાં આવે છે કે આ નંબર આવી ગયો આના ઉપર દંડ ફટકારો, ખાલી એક નંબર પ્લેટ ઉપરથી એના ઘર ઉપર ઘર સુધી એ નંબર પ્લેટના ઉપરથી આખું એડ્રેસ સાથે દંડ ફટકારવાની સ્લીપ પહોંચી જતી હોય. તો હું એવું કહેવા માંગુ આટલી સરસ સ્કીમ દંડ ફટકારવાની જેવી રીતે કરી છે એવી રીતે અહીં ટ્રાફિક સમસ્યામાં મૂકવામાં આવે તો એ ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જાય અને અહીંયા કોઈ પણ અઘટિત બનાવો બને નહીં અને ઘણો બધો નિકાલ આવી શકે એમ છે. અને અમે અત્યારે અહીંયા જે ટ્રાફિક સમસ્યાથી માણસો હેરાન થાય છે એના માટે અમે અહીંયા આ ઝુંબેશ સહી ઝુંબેશ કરેલી છે. ઘણા એવા વ્યક્તિ છે કે જે પોતાના ઇમરજન્સી કામમાં જતા હોય છે અથવા તો ટૂંકા ગાડામાં જ જતા હોય છે તો પણ એને હેલ્મેટ ન પહેરેલો હોય તો દંડ ફટકારવામાં આવે છે એમ. તો આ જે કેમેરાની વ્યવસ્થા છે એ પબ્લિકની સુવિધા માટે છે કે દુવિધા માટે છે ખ્યાલ આવતો નથી. અને એક જ વ્યક્તિને 100 રૂપિયા પહેલાં પછી 300 રૂપિયા આવી રીતે વારાફરતી દંડ ફટકારે છે. તો અહીંયા જાજે ભાગે મધ્યમ વર્ગના વ્યક્તિ રહે છે તો વારે વારે આવો દંડ ફટકારે તો પબ્લિક આનાથી ત્રાસ પામી જાય છે. જો આના પબ્લિકને આવી સમસ્યા ન થાય એટલા માટે અમે અહીંયા ઝુંબેશ શરૂ કરી છે. એકચ્યુઅલી સરકાર દ્વારા જે આ દંડ અત્યારે કલેક્શન થઈ રહ્યો છે કેમેરામાં, તો એમાં એવું પણ બને છે કે એક કેમેરામાં આપણે દંડ ભરીએ છીએ, જ્યારે બીજી વાર એ જ દિવસે સેમ પોઝિશનમાં આ લોકો પોલીસ દ્વારા કલેક્શન કરવામાં આવે છે, એટલે એક દિવસમાં 2 મેમાં ભરવા પડે છે, એક કેમેરાનો અને એક પેલો રેગ્યુલર આવે છે. અને બીજું એ છે કે મહાનગરપાલિકાના દાયરામાં એવું હોય છે કે હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી. અત્યાર સુધીમાં કેટલો દંડ ભર્યો છે ને તમે આ અંગે કોઈને રજૂઆત કરી છે? નહીં, હવે રજૂઆત કરવામાં તો આપણે સિંગલ હોઈએ બરાબર, હવે એક યુનિટી હોય તો રજૂઆત થાય, હવે એકલો વ્યક્તિ ક્યાં રજૂઆત કરવાનો? એટલે બસ જેવું ગવર્મેન્ટનું આવે મેમો પોલીસે ઓન રોડ પકડ્યા તો એ પ્રમાણે આપણે ભરી દઈએ છીએ. અને બાકી તો મેમા જે આવ્યા છે ત્યારે ઓલરેડી મારી પાસે 1-2 SMS છે પણ હજી સુધી મેં ભર્યો નથી. પણ 300 રૂપિયા દંડ આવ્યો છે અને એવું કહે છે કે એની પહેલાં પણ એક દંડ આવેલો હોય છે પણ બાય મિસ્ટેક મને મળ્યો નથી અથવા તો ડિલીટ થઈ ગયો હોય. એટલે મારે 2 SMS આવી ચૂક્યા છે. અને એવું પણ છે કે મહાનગરપાલિકામાં દંડ ભર હેલ્મેટ પહેરવાની જરૂર હોતી નથી. હા, અને મહાનગરપાલિકાના દાયરામાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી, છતાં આ લોકો હેલ્મેટ પહેરવાનું અને આવી રીતે દંડ કલેક્શન કરે છે. હા, એકચ્યુઅલી મેમો નથી પીર્યો મેં, આજે કેમેરા દંડ છે એ નથી પીર્યો પણ કેમેરા વગરના દંડ મેં બહુ બધા ભર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દંડ ફરકવાને બદલે ટ્રાફિક નિયમના ધ્યાન આપે તો સુરતની વસ્તીઓનું વધારે કલ્યાણ થઈ શકે છે અને અકસ્માતો અવશ્ય ઘટાડી શકાશે. બ્યુરો રિપોર્ટ સુરત.